પણ ઉતારવો. આમ વિચાર કરીને દુર્વાસાએ તરત હાથમાં પ્રાણી પાણી લઈ અને શ્રાપ આપ્યો છે કે હે ઇન્દ્ર, તું આટલો બધો ઘમંડી થઈ ગયો છે, તને ધન અને સંપત્તિનો મદ છે, માટે જા, હું તને શ્રાપ આપું છું કે ત્રિલોકીની સંપત્તિ બધી સમુદ્રની અંદર ગરકાવ થઈ જાય. આવો ભયંકર શ્રાપ. ખરેખર ભૂલ કેની હતી? એક ઇન્દ્રની ભૂલ હતી ને. શ્રાપ કેને મળ્યો? આખી ત્રિલોકીને. હો, અને પછી તો ઘટના એવી ઘટી કે સમય ઉપર સમય જવા લાગ્યો, પૃથ્વી ઉપર વરસાદ પડવાનું બંધ થઈ ગયું, એટલે જે કાંઈ રસો જે કાંઈ હતું બધું સમુદ્રની અંદર ગરકાવ થઈ ગયું. અને કેટલાક માણસો પછી સમુદ્ર કિનારે આવી અને વસવા લાગ્યા, અને ત્યાં પછી માછલાને એને મારી અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. કેટલાક માણસો જંગલની અંદર હિંસક પશુઓને મારી અને ખાવા લાગ્યા. ખૂબ કપરી પરિસ્થિતિ આ પૃથ્વી ઉપર સર્જાણી છે. આખી ત્રિલોકી ખાલી પૃથ્વીની દશા નહીં પણ સ્વર્ગની પણ એવી જ દશા થઈ. સ્વર્ગની અંદર ખાવાના વાંધા પડ્યા, તમામ દેવો ભાગી ગયા. હવે કરવું શું? ખાવા ન મળે, પીવા ન મળે, વરસાદ વરસે નહીં. 100-200 વર્ષ થાય ત્યારે એકાદી વાર માન વરસાદ વરસે, આવી ભયંકર સ્થિતિ ચારે બાજુ સર્જાણી છે. અને પછી તો દશા એવી થઈ કે માણસ માણસને ખાવા માંડ્યો. હો, આ પેલા પૃથ્વી ઉપર હિંસાની પ્રવૃત્તિ હતી નહીં. દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો એટલે શ્રાપના કારણે આખી પૃથ્વી ઉપર હિંસાની પ્રવૃત્તિ પ્રવર્તેલી છે. પછી તો ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયો છે. બ્રહ્માજીને પ્રાર્થના કરી, કઈક આમાંથી હવે રસ્તો કાઢો, ઉપાય કરો, હવે તો બહુ દુઃખી થઈ ગયા છીએ. બ્રહ્માજી કહે છે, અલ્યા તને ખબર નથી, દુર્વાસા આમે ક્રોધી અને તે વળી સામેથી એનો અપરાધ કર્યો. સરપ સરપ ચાલ્યો જતો હોય ને એને અડાય નહીં. હો, અડવ તો પછી ફૂફાણો મારે. દુર્વાસા આમે ક્રોધી અને તે વળી પાછો એનો અપરાધ કર્યો એટલે શ્રાપ થઈ ગયો છે, હવે શું કરીએ, ચાલો ભગવાન પાસે. એટલે બ્રહ્માદિક દેવતાઓ બધા આવેલા છે ભગવાન પાસે. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી અને કહેલું છે કે હે પ્રભુ, હવે તો કંઈક અમારું રક્ષણ કરો. ત્યારે ભગવાન કહે છે કે ધન સંપત્તિ બધુંએ સમુદ્રની અંદર ગરકાવ છે, એટલા માટે તમને સમુદ્ર મંથન કરવું પડે. એ સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત નીકળે અને પછી બધા દેવતાઓ સુખી થાઓ, એવીના તો કોઈ ઉપાય નથી. હો, દેવો કહે છે પ્રભુ, સમુદ્ર મંથન એ તો બહુ ભારે કામ, ભગવાન કે કરવું પડે, સુખી થવું હોય સમુદ્ર મંથન કરવું પડે. દેવોની સંખ્યા કેટલી હતી? 33 કરોડ દેવો હતા. કેટલા? ભગવાન કહે છે કે સમુદ્ર મંથન તમારા એકલાથી નહીં થાય, એના માટે તમે દૈત્યોની સાથે સંધિ કરો. હો, એક જ બાપના દીકરા હવે કેટલા દિવસ વર્ષો ભેગા થઈ જાઓ ભેગા. ઇન્દ્ર કહે છે કે અમે તો ભેગા થવા તૈયાર છીએ પણ દૈત્યો ભેગા નથી થતા. હો, ભગવાન કહે છે કે કામ કરવું હોય તો આપણે હે નમવું તો પડે. હો, એવીના તો કાંઈ પણ કામ થાય નહીં. ભગવાન કહે છે કે જુઓ, પેટીમાં પૂરાયેલો સર્પ છે ને એ પણ ઉંદરની સાથે મિત્રતા કરે. કરંડિયાની અંદર પૂરાયેલો સર્પ હોય એ પણ ઇન્દ્રની સાથે મિત્રતા કરે. હો, શું કે ઉંદરને કે તું આ કરંડિયો કાપ, મને બારે કાઢ. ઉંદર કે નહીં ભાઈ, તને બારે ન કઢાયો, તને બારે કાઢું તો પેલો કોળિયો તું મારો કરી જા. સરપ કહે છે નહીં નહીં, હો, તું મને બારે કાઢ અને પછી હું તારો કોળિયો કરું નહીં. હો, એવું તો ન જ બને, તું તો મારો મિત્ર કહેવાય. અને હવે આ તો મદારી પૂરી રાખ્યો સરપને, ખાવાય ન દીધું, પીવાય ન દીધું, ભૂખ્યો તરસ્યો બચારો અંદર બેઠો હોય. અને પછી ઉંદર સરપની વાતમાં આવી જાય અને આખી રાત કરંડિયો કાપે. હો, અને જ્યાં કરંડિયો કાપે ને જ્યાં આવડું કાણું થાય અને પેલા બાપા નીકળે. હો, ભૂખથી દાજતા હોય ને પેલો જ કોળિયો ઉંદરનો કરી જાય. એટલે ભગવાન કહે છે કાંઈ પણ કામ કરવું હોય તો આપણે મિત્રતા તો કરવી પડે, એવીના તો કામ થશે નહીં. એટલે
તમામ દેવતાઓ ભેગા થઈ અને આવેલા છે દૈત્યો પાસે. બલિ મહારાજા દૈત્યોના અધિપતિ હતા, આવીને કહેવા માંડ્યા કે જો તમે દુઃખી છો, અમે દુઃખી છીએ, આપણે એક બાપના દીકરા કેટલા દિવસ વટશું, એના કરતા આપણે સંપી જઈએ. બલિને વિચાર થયો કે લાભ વિના લાલો લોટે નહીં હો કોઈ દિવસ, નક્કી કારણ કે ઇન્દ્રને કંઈક જરૂરત પડી છે, એ વિના તો કોઈ દિવસ મારા આંગણે આવે નહીં. એટલે બલિ કહે છે જે કહેવું હોય તે કહી દે. ત્યારે કહે છે જો તમે દુઃખી અમે દુઃખી, તો ભગવાનને બધી વાત કરી. ભગવાન કહે છે સમુદ્ર મંથન કરો હે, અને એમાંથી અમૃત નીકળશે, અને અમૃત આપણે મળે એટલે આપણે બધાએ સુખી થઈ જઈએ. તમે અમર થઈ જાઓ, અમે અમર થઈ જઈએ, આખી એ ત્રિલોકી સુખી થઈ જાય. અમૃતની વાત આવી એટલે બલિ પણ મહારાજાને વિચાર થયો કે અમૃત મળી જાય પછી અમર થઈ જાય, પછી તો દેવતાઓ છે ને અમે છીએ ઓ મૂકીએ નહીં એને. એટલે હા કહી ભગવાને કીધેલું હતું કે દેવ દૈત્યોની સાથે સંધિ કરો, અને પછી જેટલી પૃથ્વી ઉપર ઔષધિ વધી છે એ ઔષધિ બધી ભેગી કરી સમુદ્રમાં નાખો, અને મંદ્રાચળ પર્વતનો તમે રવૈયો કરો, અને વાસુકી નાગનું તમે નેત્રું કરો, અને સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત નીકળશે, તમારું સ્વર્ગે પાછું મળશે, સુખ સમૃદ્ધિ બધું મળશે. એટલે તરત દેવતાઓ અને દૈત્યો બધાએ ગયેલા છે મંદ્રાચળ પર્વત પાસે. અને આ મંદ્રાચળ પર્વત તો 22,000 યોજન ઊંચો હતો, એટલો જ નીચે પાછો. 33 કરોડ દેવતાઓ અને 66 કરોડ દૈત્યો બધા ભેગા થયા અને મંદ્રાચળ પર્વતને ઉપાડ્યો, ડગ્યો ઉપાડીને જ્યાં બે પગલા હાલવા માંડ્યા અને આવડો મોટો પર્વત ઉપડે અને પર્વત પડ્યો હો પાછો. કેટલાય દેવો ને કેટલાય દૈત્યો બધા મરી ગયા. બલિ રાજા ઇન્દ્રને કહે છે મારે અમૃત નથી ગમતું હો, હજી તો શરૂઆત કરવા ગયા ત્યાં તો મારા કેટલાય દૈત્યોનો ભોગ ચડી ગયો, બલિ ચડી ગયો, હવે મંથન કરશું તો પછી શું દશા થશે. ઇન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ત્યાં આવ્યા છે ગરુડ ઉપર બેસી, અને દેવો અને દૈત્યોને પાછા સજીવન કર્યા. અને ભગવાને ગરુડજીને કીધું કે ગરુડજી આ પર્વત તમે ઉપાડી અને સમુદ્રમાં મૂકો. એટલે ગરુડજીએ પોતાની ચાંચમાં એ પર્વત ઉપાડ્યો. પર્વત આટલો મોટો છે, ઉપાડનાર મોટા હશે ને, ગરુડજી કેટલા મોટા હશે. ગરુડજીએ પોતાની ચાંચ વડે પર્વત ઉપાડી અને સમુદ્રની અંદર પર્વત મૂક્યો. જ્યાં મૂક્યો ત્યાં તો પર્વત સમુદ્રની અંદર ડૂબવા લાગ્યો. દેવતાઓએ પ્રાર્થના કરી કે ભગવાન રક્ષા કરો, એટલે ભગવાને તરત પૂર્વ અવતાર ધારણ કર્યો, કાંજમાનું રૂપ ભગવાને ધારણ કર્યું. 1,00,000 યોજન ફીટ એટલો મોટો કાંજવો, અને ભગવાને મંદ્રાચળ પર્વતને અધરાધર ઝીલ્યો. હવે નેત્રું કરવા માટે રાંધવું તો હવે ભગવાને કીધું હતું કે વાસુકી નાગ પાસે જાઓ. એટલે દેવો ને દૈત્યો બધાએ વાસુકી નાગ પાસે ગયા, પ્રાર્થના કરી અમે દુઃખી છીએ, તમે દુઃખી, તો હવે સમુદ્ર મંથનની બધી તૈયારી છે, તમારી જરૂર છે, ચાલો. વાસુકી નાગ કે ના ભાઈ ના, મારું નેત્રું કરો, મારા તો મંકોડા બધા ભાંગી જાય ને, હે હું તો મરી જાઉં પણ અમૃત મળશે એમ તો ચાલો, અમૃતની બધેની ઈચ્છાઓ તો ચાલો. એટલે વાસુકી નાગે તૈયાર થયા અને પછી તો મંથન થયું શરૂ. ભગવાને દેવતાઓને કીધું કે તમે વાસુકી નાગના મોઢા આગળ ઉભાર્યો. દેવો બધાએ વાસુકી નાગના મોઢા આગળ અને દૈત્યો બધાએ વાસુકી નાગનું પૂછડું પકડ્યું. દૈત્યોને વિચાર થયો મારા દેવો એ મોઢું પકડે અને અમે પૂછડું પકડીએ, અમારે નથી કરવું મંથન, શું થયું તમે મોઢા આગળ ઉભાર્યા ને અમે પૂછડા પકડીએ. ભગવાન કે દેવતાઓ તમે પૂછડું પકડો, અને દૈત્યોને કીધું તમે મોઢા આગળ આવી જાઓ. એટલે દૈત્યો ને દેવો બધાએ આડલી બડલી કરી અને મંથન કર્યું શરૂ. જ્યાં રવૈયો ફેરવ્યો પર્વત ફરવા માંડ્યો, અને વાસુકી નાગની અંદર તો હડાળ ઝેર ભર્યું હતું, અને મોઢામાંથી ઝેરના ફુવારા ઉડ્યા, એટલે તમામ દૈત્યો બધાએ કાળા થઈ ગયા.
ખરેખર ભગવાન જે કઈ કરે ને એ બધું સારું જ કરે હો. દૈત્યો બધા કારા થઈ ગયા અને પછી મંથન થયું શરૂ. વારા પરથી મંથન થાય છે. મંથન કરતા તો ઘણા બધા વર્ષો વીતી ગયા, છતાં પણ કઈ પણ નીકળ્યું નહીં. દેવો અને દૈત્યો બંને હિંમત હારી ગયા. ભગવાને બંનેની અંદર શક્તિ પેરેલી છે અને પુનઃ પાછું જ્યારે મંથન શરૂ કર્યું છે અને શરૂઆતની અંદર જ હો હડાહડ કાળકૂટ નામનું ઝેર નીકળ્યું હો અને ચારેય બાજુ પ્રસરવા માંડ્યું. દેવોને દૈત્યો બધા ત્યાંથી ભાગવા માંડ્યા. ભગવાન પાસે જઈને કહે છે, પ્રભુ અમારી રક્ષા કરો, રક્ષા કરો, નહીંતર તો અમે હેરાન થઈ જઈશું, બળી મરશું. ત્યારે ભગવાને કહ્યું કે શંકર પાસે જાઓ. દેવો બધાએ શંકર પાસે ગયા, પ્રાર્થના કરી કે રક્ષા કરો, સમુદ્ર મંથન ચાલુ છે, એમાંથી હળાળ ઝેર નીકળ્યું છે અને ભગવાને કીધું છે કે આ ઝેર છે એ શંકર પાન કરશે. શંકર કે એમાં મારું ન ચાલે હો, મારા ઘરનાને પૂછવું પડે જરાક. પાર્વતીને પૂછ્યું કે આ દેવો કહે છે કે ઝેરનું પાન કરો. પાર્વતી કહે છે કે સ્વામીનાથ, આ બધા દેવોને દૈત્યો સ્વાર્થિયા છે હો, ઝેરના પાન માટે તમને બોલાવે છે, પણ જ્યારે અમૃત નીકળશે ત્યારે તમારી કોઈ પૂછા નથી કરવાના હો. ભગવાન કહે છે, ભગવાનની આજ્ઞા છે હો. શંકર કહે છે ભગવાનની આજ્ઞા છે. સતીની રજા લઈ, પાર્વતીની રજા લઈ અને ત્યાં આવ્યા અને હડાળ ઝેર હતું કાળકૂટ નામનું એ ભગવાન શંકરે પાન કર્યું હો અને પોતાના કંઠની અંદર જ ભગવાને સુકાવ્યું એટલે કંઠ નીલા કલરનો થઈ ગયો એટલે ભગવાન શંકરનું નામ પડ્યું નીલકંઠ. બોલો નીલકંઠ મહાદેવની. હાથની અંદર લઈને પાન કરેલું હતું, થોડા ટીપા પડ્યા ઝેરના, એમાં કેટલાય નીચે પશુ પક્ષીઓ હતા, એવી વનસ્પતિઓ હતી, એને બધે ટીપા ગ્રહણ કરી લીધા. સર્પ વિચ્છી આવા જે જાનવરો હતા એને ઝેર ગ્રહણ કર્યું એટલે એ બધા ઝેરી થયા અને કેટલીક વનસ્પતિઓ ત્યાં હતી એના ઉપર ટીપા પડ્યા એટલે એ પણ વનસ્પતિ ઝેરી થઈ. ક્યારેક હિમાલયની યાત્રાએ જાઓ ત્યારે જંગલ જેવું દેખાને ફરજો, એમાં કુકા એકાદિક વનસ્પતિને અડજો. કોઈક વનસ્પતિ એવી ઝેરી હોય કે જરાક જો તમારા શરીરમાં ડી જાય ને હાજુ ડી તમને ચર આવ્યો, ખંજવાર કરી કરીને થાકી જાઓ. પછી વળી પાછું મંથન શરૂ થયું અને મંથન થતા થતા એમાંથી કામધેનુ નામની ગાય પ્રગટ થઈ છે. એ કામધેનુ ગાય ઋષિઓને આપી છે. ફરી પાછું મંથન શરૂ થયું એમાંથી શ્વેત ઉચ્ચૈસરવા નામનો ઘોડો નીકળ્યો. એ ઘોડો છે એ બલિ મહારાજાએ લીધો છે. ફરી પાછું મંથન શરૂ થયું અને એમાં ઐરાવત નામનો હાથી નીકળ્યો. એ ઐરાવત હાથી છે એ ઇન્દ્રને આપ્યો છે. ફરી પાછું મંથન શરૂ થયું અને મંથન કરતા એમાંથી કૌસ્તુભ મણિ નીકળ્યો. એ કૌસ્તુભ મણિ છે એ ભગવાનને અર્પણ કરેલો છે, ભગવાને સ્વીકાર્યો. ફરી પાછું મંથન શરૂ થયું અને એમાંથી પારિજાતનું વૃક્ષ નીકળ્યું. ભગવાન કહે છે, દેવતાઓ આને તમે લઈ જાઓ એટલે દેવોએ પારિજાતના વૃક્ષ લીધા. વરી પાછું મંથન શરૂ થયું અને એમાંથી અપ્સરાઓ નીકળી. ભગવાન કહે છે, અપ્સરાઓ તમે લઈ જાઓ, બીજા કોઈને કામની નથી એટલે દેવો અપ્સરાને લઈ ગયા. વરી પાછું મંથન શરૂ થયું થતા થતા ચંદ્રમા નીકળ્યો, એ ભગવાને લીધો અને એમાંથી મંથનમાંથી સાંગ નામનું ધનુષ્ય નીકળ્યું, એ પણ ભગવાને ધારણ કર્યું અને પંચજન્ય નામનો શંખ નીકળ્યો, એ શંખ પણ ભગવાને ધારણ કર્યો છે. ચંદ્રમા નીકળ્યા, મહાદેવજી બેઠા હતા, ઝેર પીધું તો ને ગરમી બહુ થઈ ગઈ. ભગવાન કહે છે, મહાદેવજી આ ચંદ્રમા છે ને તમારા મસ્તક ઉપર ધારણ કરો એટલે તમને શીતળતા મળશે એટલે ભગવાન શંકરે ચંદ્રમાને પોતાના મસ્તક ઉપર